વર્ષ 2019નો છેલ્લો દિવસ એટલે 31st આજે સમગ્ર દુનિયામાં નવા વર્ષની અલગ અલગ જગ્યા પર લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે દ્વારકાના તમામ ફરવાલાયક સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે અને યાત્રિકો પવિત્ર નગરીના સાનિધ્યમાં પરિવાર સાથે 31st ઉજવણી કરી રહ્યા છે। ચાર ધામોમાંનું એક ધામ એટલે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા। ભારતભરમાં જેની એક આગવી ઓળખ છે તેવી નગરી એટલે દ્વારકા, જ્યાં હાલ નાતાલના વેકેશનને લોકો મજા માણી રહ્યા છે। તો બીજી તરફ 2019ના છેલ્લા દિવસ એટલે કે 31 ડિસેમ્બરની ઉજવણી ભગવાનની નગરી દ્વારકામાં દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। આમ તો દ્વારકામાં બારેમાસ ભક્તોનો જમાવડો રહેતો જ હોય છે, પરંતુ 31 દિવસે પણ લોકો અહીં દ્વારકાધીશના દર્શને આવી નવા વર્ષના આશીર્વાદ અહીં મેળવી ધન્યતા અનુભવે છે। હું ઓર આજ મેં દ્વારકાજી મેં આઈ હું ઓર યહાં દેખ કે મુજે બહોત ખુશી હુઈ હૈ। મેરા 31st હૈ, એક બહોત અચ્છા દિન હૈ આજ કા મેરા। મેં ફર્સ્ટ સબસે પહેલે વહાં પે દ્વારકાજી ઘૂમને ગઈ, મેને વહાં જાકે દેખા યહાં કા સમુદ્ર કા પાણી બહોત હી ગ્રીન હૈ ઓર બહોત પ્યોર હૈ ઓર યહાં કા વેધર સબસે જ્યાદા ફાયર સબસે જ્યાદા બેસ્ટ લગા। ઓર જસ્ટ મેં નાગેશ્વરજી હોકે આઈ હું ઓર વહાં જાકે ભી મુજે બહોત અચ્છા લગા। વો જ્યોતિર્લિંગ હૈ, મુજે બાદ મેં પતા ચલા। રાઇટ નાઉ મેં યહાં પે ભડકેશ્વર જી મહાદેવ મંદિર હું ઓર યે આઈ થિંક મેરે સાલ કા સબસે બેસ્ટ ડિનર। દ્વારકા પ્રવાસીઓનો અંદાજ તમામ હોટલો, કુલ બુકિંગ અને દ્વારકાના તમામ ફરવાલાયક સ્થળો પર હજારોની સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી રહી છે। દ્વારકાના ગોમતી ઘાટે સ્નાન કરી જાણે તમામ પાપોમાંથી મુક્તિ મેળવી નવા વર્ષની એક પવિત્ર ઉર્જા દ્વારકાધીશના દર્શન કરીને મેળવે છે। ફરવા માટે અહીંયા દ્વારકા આવ્યા છીએ 31st, આમ તો લોકો એન્જોય કરવા માટે બહાર ફરતા હોય, પાર્ટી કરતા હોય, ફંક્શન્સ કરતા હોય, પણ અમે એવું ડિસાઇડ કર્યું કે નહીં, દ્વારકામાં દ્વારકાધીશના મંદિરે જઈએ અને ત્યાંનો દરિયો પણ મજા આવે એવો છે। પણ ખરેખર અમે આજે એન્જોય કર્યું તો દરિયો એકદમ ચોખ્ખો છે અને મંદિરનું વાતાવરણ બી મજા આવે એવું છે અને અહીંયા એકદમ બાળકોને બી ગમે એવું ને ફેમિલી સાથે એન્જોય કરી શકાય એવું એટમોસ્ફિયર છે અને ખાસ તો એક દરિયો એકદમ ચોખ્ખો છે એટલે બાળકોને બી મજા આવી ને અમને બી મજા આવી એમ। અને 31st દિવસે દ્વારકાધીશના મંદિરમાં એન્જોય કર્યું એટલે અમને બી મજા રહી એમ। હજારો લોકો શ્રદ્ધાથી અહીં આવીને અનેરી શાંતિ મેળવે છે। દ્વારકા દર્શન અને આરતી કરી પ્રસન્નતા અનુભવતા ભક્તોને અહીં દરિયા કિનારાને પણ ગમે છે। પ્રવાસીઓને આકર્ષવા તંત્ર પણ અનેક સુવિધાઓ યાત્રા ધામ દ્વારકાને આપી રહ્યું છે। સુદામા સેતુ અને ગોમતી ઘાટ હાલ દ્વારકાની શાન સમા છે। મુકેશ મુકરિયા સાથે દીપક જોશી, ZSTV દ્વારકા।